હેલો એવરી વન સ્વાગત કરું છું તમામ મિત્રોનું ગુજરાત ગવર્મેન્ટ જોબની યુટ્યુબ ચેનલમાં દોસ્તો પર હાલ ઓફર ચાલી રહી છે સોળ અને સત્તર નવેમ્બરના રોજ ફક્ત આ બે દિવસ જ ઓફર ચાલશે ઓફર છે કે બાર મહિનાનું પ્લસ સબસ્ક્રિપ્શન તો તમને બે મહિનાનું સબસ્ક્રિપ્શન ફ્રી મળશે સાથે સાથે દોસ્તો સમજી લો તમને ત્રણ મહિનાનું પ્લસ સબસ્ક્રીપ્શન પર એક મહિનાનું સબસ્ક્રિપ્શન છે તે ફ્રી મળશે તો ખૂબ જ સારી અપડેટ છે આજે જ સબસ્ક્રીપ્શન લઈ લો જે મિત્રો તલાટી બિન સચિવાલય એલ આરડી કોન્સ્ટેબલની તૈયારી કરવા માંગે છે તેમની માટે ખૂબ જ સારી અપડેટ છે તો દોસ્તો હવે આપણે વાત કરીશું અનએકેડેમીના જે નવા બેચ કોર્સ અને સ્કોલરશિપ વિશે માહિતી આપી તેના વિશે તો જીપીએસસીની તૈયારી કરો છો ભારત સૌથી મોટા પ્લેટફોર્મ પર અનએકેડેમી પર કરી શકો છો આજે સબ્સ્ક્રાઇબ કરીને દોસ્તો જોડાઈ જાઓ અનઅકેડેમીના પ્લેટફોર્મ પર સાથે સાથે દોસ્તો પ્લસ અલગ અલગ દસ ફીચર્સ મળશે જો તમે સબસ્ક્રિપ્શન લેશો તો એની સાથે સાથે મે મેગા ટેલેન્ટ હન્ટ પરીક્ષા વીસ નવેમ્બર સવારે દસ વાગે યોજાવાની છે કોન્સ્ટેબલની તૈયારી કરતા મિત્રો માટે ખાસ રેન્ક એકથી ત્રણ આવનારને અનુક્રમે સાત હજાર પાંચ હજાર અને

પરીક્ષાઓની ઓલરેડી વાત કરી દીધી છે હવે દોસ્તો વાત કરીશું અનઅકેડેમીના અન્ય સરકારી ભરતીઓના લિસ્ટ વિશે તો જીપીએસસી ક્લાસ વન ટુ થ્રી બિનસચિવાલય ક્લર્ક ડીવાયસો મામલતદાર એટીડીઓ પીઆઈ એસઆઈ એસટીઆઈ તલાટી કોન્સ્ટેબલ આરએફ હેડ ક્લર્ક આસિસ્ટન્ટ જીએમડીસી ટાટ અને ટેટ

પરીક્ષા છે તે પૂરી થાય કે તરત જ એકાદ મહિનામાં લેખિત કસોટી પણ લેવાઈ જશે અંદાજીત માર્ચ મહિનાના પહેલા વીકમાં લેખિત પરીક્ષા તે પણ લેવાઈ જશે તો લેખિત પરીક્ષાની પણ દોસ્તો સાથે સાથે તૈયારી કરતા રહેશો પરંતુ આજની વિડીયોમાં દોસ્તો આપણો ટૉપિક છે કે લોકરક્ષક દળની ભરતીની તૈયારી જે મિત્રો કરે છે કે જે પહેલી વખત ફોર્મ ભરે છે અથવા તો પહેલાં પણ દોડી ચૂક્યા છે તો એવા તમામ મિત્રો માટે જૂના નવા તમામ મિત્રો માટે આ ટિપ્સ છે કે તમે દોડો છો તો દોસ્તો તમારા પગ મજબૂત હોવા જોઈએ તમારા પગ છે તમારો સાથ આપશે પરંતુ જો તમારા પગ જ નહીં મજબૂત તો તમે દોડી પણ નહીં શકો તો પગને મજબૂત કરવાની કસરત રૂપેશ મકવાણા કે જે નેશનલ એથ્લીટ એટલે કે રાષ્ટ્રીય લેવલના એથલીટ્સ છે દોડવીર છે તેમના દ્વારા ખૂબ જ સારી ટીપ્સ આપવામાં આવી છે આ ટીપ્સ હું તમામ મિત્રો સાથે શેર કરવાનો છું આ ટીપ્સ એ તમારા બીજા મિત્રો સુધી પણ પહોંચાડી શકો છો તો પગને મજબૂત કરવાની જે કસરતો છે દોસ્તો એ સૌથી પહેલાં તો વાત કરી લઈએ તો તેઓ કહે છે કે પગને મજબૂત કરવાની કસરતો અને તેની સાથે દોડવામાં ઝડપ આવે તેવા વર્કઆઉટ કરવાના હોય છે તો વર્કઆઉટ કઈ રીતે કરવાનો આવશે એ સમજી લઈએ તો સૌથી પહેલાં તો પગની કસરત કસરતમાંથી હાફ સ્ક્વોડ જમ્પિંગ જેક્સ સ્કીપિંગ લોન્ચિંગ અને પગનું સ્ટ્રેચિંગ બરાબર છે આ પાંચ મહત્ત્વના ફેક્ટર છે જે ખૂબ જ જરૂરી છે અને ત્યારબાદ અનુભવી કોચ દ્વારા તમે ઝડપ માટે શેડ્યુલ લઈને તેમની સલાહ પ્રમાણે દોડી શકો છો દોડવામાં આવે તો તમે પાંચ કિલોમીટર વીસથી બાવીસ મિનિટમાં પણ દોડી શકો છો ફરીથી કહું છું દોસ્તો પાંચ ફેક્ટર છે જે કામ કરે છે સ્કવોડ જમ્પિંગ જેક્સ સ્કીપિંગ લોન્ચિંગ અને પગનું સ્ટ્રેચિંગ આ પાંચ ફેક્ટર ખૂબ જ ઉપયોગી થઈ શકે છે અને સેડ્યુલ નક્કી કરવાનું છે એ રીતે તમે કોચની સલાહ મુજબ દોડી શકો છો તો પાંચ કિલોમીટર તમે ફક્ત વીસથી બાવીસ મિનિટમાં પણ દોડી શકો છો ઝડપ માટે તમે પુનરાવર્તન વર્કઆઉટ સ્લો ફાસ્ટ વર્કઆઉટ કરવામાં આવે તો ચોક્કસપણે તમારો સમય ઓછો થઈ શકે છે તો ખૂબ જ સારી મહત્ત્વની ટીપ્સ આપવામાં આવી છે રૂપેશ મકવાણા સર કે જે રાષ્ટ્રીય લેવલના દોડવીર છે એથ્લીટ છે તેમના દ્વારા જો આ માહિતીથી તમને ફાયદો થયો હોય તો તમારા નોલેજમાં વધારો થયો હોય તો વિડીયોને લાઈક કરીને દોસ્તો જરૂરથી જણાવજો આવી જ માહિતી સાથે ફરીથી મળીશું એક નવી ટિપ્સ નવી વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય ટેક કેર જય